वर्णिवेसरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामी नारायण श्रीस्वामिनारायणभगवाननी जय श्री हरि कृष्ण श्रीहरिकृष्णमहाराजने जय શ્રી ઘનશ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃતસાગર પૂર પાંચમું તરંગ તેરમું વડગામમાં જાડેજા દરબાર લાખાજીને ત્યાં ભગવાન શ્રીહરિ પધાર્યા છે ભગવાન શ્રીહરિએ અદભુત ઉપદેશ આપ્યો છે એ વાતો આપણે સાંભળશું શ્રી શ્રીહરિ નૃપે ચરણ કમલ પરે આઈ કે અતિ પ્રસન્ન ભય તે પરે પાવ સબ જોય વિવિધ બાજે બજાય વડગામમાં જાડેજા દરબાર લાખાજીએ શ્રી હરિના દર્શન કર્યા ચરણોમાં પડીને પગે લાગ્યા તેઓના મનમાં ખૂબ રાજી થયા તેઓ સંતોને પગે પડ્યા સત્સંગી દરબારોને ભેટ્યા અને પછી વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવીને શ્રીહરિને પોતાના ગામમાં લઈ ગયા શ્રીહરિને આવ્યા જાણીને ગામના બધા લોકો સન્મુખ આવ્યા બજારમાં ચાલવાની ક્યાંય જગ્યા રહી નહીં દરબારે રસ્તાઓ સ્વચ્છ કરાવ્યા હતા સુગંધી પાણી છંટાવી દીધું હતું મસાલો પ્રગટાવી હતી પછી શ્રીહરિને પોતાના ભવન લઈ ગયા નગરમાં મહારાજ પધાર્યા છે આવું સાંભળતાની સાથે લોકો ઉમટી પડ્યા દરિયામાં જેમ ભરતી આવે ને બસ એવી જ રીતે માણસોના હૃદયમાં ભાવનાની ભક્તિની ભરતી આવી મને યાદ છે મેં નાના હતા ગામડાઓમાં જતા બહુ વર્ષો પહેલા નાઇન્ટી વન નાઇન્ટી ટુ નાઇન્ટી થ્રી માણસો ગાડાઓ જોડીને આવતા ઢોલવાળા ત્રાસા લઈને પેલા મોટા મોટા આવે ને એ બધું વગાડનારા માણસોને લઈને આવતા અને સામયાઓ થતા પણ એક વાતનો બહુ મોટો આનંદ એમાં હતો કે ગામના જેના જેના માણસોના ઘર ને ખબર પડે ગામમાં ભગવાન પધાર્યા છે સંતો પધાર્યા છે ગામના માણસો ભેગા થઈ જાય અને હવે તો ભૂંગળામાં જાહેરાત કરી કરીને થાકી જાય ને સભાનો સમય થઈ ગયો છે પધારજો સભા ચાલુ થઈ ગઈ છે બધાને વિનંતી સભામાં બેસી જાઓ સ્વયંસેવકો ચારે બાજુ ઊભા છે એમને વિનંતી સભામાં આવીને સભાની શોભામાં વૃદ્ધિ કરો અમુક વિવેક આપણે રોજ ચૂકી જઈએ છીએ દાદા ભગવાનનો રાજીપો જો ખરેખર જીવને લેવો હોય ને જ્યારે ભગવાનની દર્શનની વાત આવે કથા વાર્તાની વાત આવે ત્યારે બીજા બધા કામ પડતા મૂકીને પણ ગુણાતાનંદ સ્વામી બોલ્યા કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો આરતીના દર્શનની વાત આવે કથાની વાત આવે સત્સંગની વાત આવે સંતોની વાત આવે ત્યારે જે ડાયા માણસો છે ને એ પાંચ પચાસ કામ પણ આઘા પાછા કરવા પડે તો કરીને પણ જ્યારે એનો લાભ લે છે ને એવા જીવ મોક્ષના માર્ગે ચાલે છે ગુણાતાનંદ સ્વામી બોલ્યા કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો એનો શું અર્થ થાય આ વાત આપણે બોલીએ છીએ એટલો એનો અર્થ નથી કરોડ કામ બગાડવા પડે તો બગાડી નાખે એવી જેની તૈયારી છે છે એવા જે ભગવાનના ભક્ત ને એ મોક્ષના માર્ગે ચાલે છે આત્યંતિક કલ્યાણ સુધી પહોંચે છે એટલે કે છતે દેહે અક્ષરધામના અનાદિ મુકતો જેવું સુખ માણે છે મહારાજ આવી રીતે પધાર્યા છે સોનેરી પલંગ ઢાળ્યો તેના ઉપર મખમલના ગાદી તકિયા બિછાવી દીધા છે તેના ઉપર શ્રીહરિને પધરાવીને સંતોને ઉતારો કરાવ્યો શ્રીહરિની સાથેના દરબારોને પણ ઉતારો કરાવ્યો શ્રીહરી સંતોને સાથેના દરબારો સહુને માટે વરણી પાસે રસોઈ કરાવી જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે પ્યારા શ્રીહરી જમવા ઉઠ્યા વસ્ત્રો બદલીને પીતાંબર ધારણ કર્યું ચરણમાં ચાખડીઓ પહેરી ભક્તોના ચિત્તને ચોરનારા શ્રીહરિ જ્યાં વરણીએ રસોઈ બનાવી હતી ત્યાં પધાર્યા શ્યામ શ્યામસુંદર સોનાના બાજોટ ઉપર બેઠા જળથી ચરણ ધોયા અને રૂમાલથી તેને કોરા કર્યા સાકરનો કંસાર બનાવ્યો હતો તે થાળ ભરીને લાવ્યા દાદા સંસારને અને કંસારને બહુ મોટો સંબંધ હતો હા ખબર છે ને દાદા ભીખુ દાદાને ખબર છે એક સમય એવો હતો કે સગાઈ નક્કી થાય ને ત્યારે મહત્વના પ્રશ્નો પૂછાતા ને એમાં પ્રશ્ન તો કયો હવે તો આ બધું ગયું સારી વાત છે આ કંસારના પ્રશ્નની પાછળ કે આવનારા બહેનો એને રસોઈ આવડે છે કે નથી આવડતી એ પરીક્ષા રૂપમાં પૂછાતું પણ આજે તો ઘણી હવે પૂછવા જેવા પ્રશ્ન સત્સંગ સંબંધી પણ નથી પૂછાતા કહેવાનો આશય કે કંસાર એ સમયનું બહુ પ્રચલિત અને સારું ભોજન ગણાતું મહારાજ માટે કંસાર બનાવ્યો થાળ ભરીને લાવ્યા ઘીથી ભરેલ ઠામ પણ લાવ્યા કંસારમાં ઘી મેળાવી અને મગની દાળ બનાવી હતી તે શ્રીહરિ કંસાર સાથે જમ્યા જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે દૂધ અને ભાત પીરસ્યા શ્રીહરિ તેને જમવા લાગ્યા દૂધ ભાતમાં ઉપરથી સાકર લીધી આ રીતે થાળ જમીને ભક્તોને સુખ આપ્યું અને રાજી કર્યા સર્વેશ્વર જગદીશ શ્રીહરિ જમી રહ્યા પછી હાથને મુખ ધોયું પછી તુરંત મુખવાસ લીધો કે જેનો સુંદર સુગંધ ચારે તરફ પ્રસરતો હતો શ્રીહરિ જે થાળ જમ્યા તે દરબાર લાખાજીને આપ્યો પછી શ્રીહરિએ સંતોને અને દરબારોને બોલાવ્યા તેમની પંગત કરી વરણી કંસારના થાળ ભરી ભરીને લાવતા તેને શ્રીહરિ અતિશય પ્રેમ ભાવથી પીરસતા હતા પૂર્ણ કામ ભક્ત વત્સલ અને સહુના મનોરથ સફળ કરનારા સદા સુખકારી ઘીથી ભરેલું ઠામ લઈને કંસારમાં પીરસતા અને રેલમ છેલ કરતા લો આપણા સંતો એમ વાતો કરતા કે આપણે સુવા જઈએ ત્યારે મહારાજની કૃપાનો વિચાર કરવો મહારાજ કેવા છે દયાળુ છે ભક્ત વત્સલ છે શરણાગત પ્રતિપાલક છે શબ્દો જુઓ પૂર્ણ કામ ભક્ત ભક્તોને એટલા પ્રેમથી ભોજન કરાવ્યું મહારાજે ઘીની રેલમ છેલ કરી છુટ્ટા હાથે ઘી પીરસ્યું સંતો શ્રીહરીના વચન પ્રમાણે જ ભોજન કરતા હતા તેમાં ક્યારેય ભૂલ કરતા નહીં ઘણીવાર કથામાં વાત કરું છું ગુરુજીએ સંતોની સભામાં એટલી સરસ વાત કરી જમવું એ પાપ નથી ગમવું એ પાપ છે આપણા સદગુરુ સંતોએ લખ્યું કે પંગતમાં બેસીને લાડવા જમે છે ને એ પણ નિઃસ્વાદી છે અને ખૂણામાં બેસી મનની મેળે પોતાના રસાસ્વાદે કરીને સૂકો રોટલો જમે છે ને દાદા તો પણ એ સ્વાદી છે પંગતમાં બેસીને જે પીરસાય છે તેમાં લાડુ આવે મહારાજની પ્રસાદી માની મહારાજને સંભાળી લાડવા જમી જાય તો પણ નિસ્વાદી છે અને મન મેળે ખૂણામાં બેસીને રોટલાનો ટુકડો જમતો હોય ને તો પણ એને કેવો જાણવો એને રસાસ્વાદીઓ જાણવો આપણી દરેક ક્રિયામાં ભગવાનને ઉમેરી દઈએ એટલે ક્રિયા એ જ ભક્તિ બની જાય વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું અગિયારમું મહારાજ એમ કહે છે શાસ્ત્રમાં જેટલા કર્મની વાત આવે છે બધા કર્મ જીવ કરે છે પરંતુ ધર્મને અર્થે ભક્તિને અર્થે સોરી ધર્મને અર્થે કામને અર્થે અથવા અર્થને અર્થે ધર્મ અર્થને કામ માટે કરે છે મોક્ષ માટે કરતો નથી તેનું તે જ કર્મ તેનું તે જ કર્મ તેની તે જ ક્રિયા ભગવાનની પ્રસન્નતાને અર્થે અને ભગવાનની આજ્ઞાએ કરીને કરે છે ત્યારે એ કર્મ એ મોક્ષ માટે બને છે એ કર્મ એ જ ભક્તિ બને છે એ કર્મ એ જ નિષ્કામ કર્મ બને છે ભગવાનની આજ્ઞાએ કરીને અને ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરવામાં આવે તે કર્મ જ ભક્તિ રૂપ બને છે વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું અગિયારમું આ બે વાત આપણે ચૂકી જઈએ છીએ પહેલા તો ભગવાનની આજ્ઞાએ દે હમણાં આગળ મહારાજ આ વાતમાં કરશે દંભ છે ડોળ છે આપણું અભિમાન છે કયું હોય એના કરતા ઓછું કરવું એ આપણું અજ્ઞાન છે આપણી ગાફલાઈ છે આપણી લાપરવાહી છે વધારે કરવું એ અભિમાન છે ઓછું કરવું એ આપણી ગાફલાય છે એટલે આજ્ઞાથી કરવું આજ્ઞા શું કરી છે ગાળી પવિત્ર રીતે જે અન્ન હોય એ અન્નને સ્નાન કરી પવિત્ર રીતે બનાવી ભગવાનને ધરાવવું ત્રણ રીતે ભોજનમાં વિવેક રાખવાની જરૂર છે દાદા આહારમાં ત્રણ શુદ્ધિ જરૂરી છે વસ્તુની શુદ્ધિ વ્યક્તિની શુદ્ધિ અને ભાવની શુદ્ધિ વ્યક્તિની વસ્તુની શુદ્ધિ એટલે શુદ્ધિ વસ્તુ ગમે એટલી સારી બેસ્ટ હોય પણ બનાવનારો વ્યક્તિ જો ખરાબ હોય આજે ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે સ્વામી ફાઈવ સ્ટાર હોટલોમાં એ લોકો એટલું ચોખ્ખું બનાવે છે કે આપણા ઘરમાં આપણે ચોખ્ખાઈ ન રાખી શકીએ વાત સાચી છે લોકોની માથામાં કેપ પહેરી હોય હાથમાં ગ્લોવ્સ પહેરી લીધા હોય એક પણ વસ્તુ અડતી ન હોય એક પણ વસ્તુને માણસનો સ્પર્શ ન થાય આટલી નીટ એન્ડ ક્લીન રીતે રસોઈ પકાવવામાં આવતી હોય છે હોટલોની અંદર પણ પણ પકાવનારા માણસો કેવા હોય દાદા એના વિચારો કેવા હોય દુર્યોધનના હાથે પવિત્ર રસોઈ બને તો પણ શું એ રસોઈને પવિત્ર ગણવી ખરી ભોજન પવિત્ર પૂર્ણ રીતે ત્યારે જ થાય છે પૂર્ણ શુદ્ધિ ત્યારે જ થાય છે તમે બધા આપણે બધા ભોજન રોજ કરીએ છીએ ક્યારે વસ્તુ એટલે કે અનાજ અને વાસણ એ ચોખ્ખા હોય ત્યાર પછી વ્યક્તિ એટલે બનાવનાર એ પણ સ્નાન કરીને ધર્મ નિયમ પાળીને બનાવે ત્યારે અને ત્યાર પછી ભાવનાની શુદ્ધિ આમાં આટલું બધું કર્યા પછી પણ અન્નમાં કંઈક ને કંઈક દોષ કોઈક જગ્યાએ રહે છે અન્ન પકાવવામાં આવ્યું ત્યારે કંઈક દોષ થયો હોય દળવામાં આવ્યું ત્યારે કંઈક જીવાતો દળાઈ ગયો હોય સંપૂર્ણપણે ના દોષ નાબૂદ નથી થતા એટલા માટે ત્રીજી પ્રક્રિયા શાસ્ત્રમાં લખી એ અન્ન ભગવાનને ધરાવવું ભગવાનને ધરાવવાથી અન્ન નિર્ગુણ બને છે ભોજન ભોજન મટી અને પ્રસાદ બને છે અને એ પ્રસાદ જ્યારે જમવામાં આવે ત્યારે એમાંથી કોઈ પણ પ્રકારની વિકૃતિ માણસના મનમાં થતી નથી આખી દુનિયાનો સૌથી મોટો સળગતો સવાલ આહાર છે હમણાં જ તમારો ભત્રીજો ન્યુ આવ્યો ઉપર આશીત ભગત ચાર દિવસથી છોકરાએ સદંતર ખાવાનું ઓછું કરી નાખ્યું છે એકદમ નાનો દીકરો અમેરિકાના એવરેજ બાળકો સારા ડોક્ટરો સારા જેટલા જેટલા સારા ડોક્ટરો છે 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 દરેક વ્યક્તિ ખાવાથી ડરે કેમ ભોગમાં રોગ રહ્યા છે દાદા એને દેખાય છે ડોક્ટરો છે એટલે મેડિકલ નો જાણે છે એટલે આ નવા છોકરાઓ દરરોજ ભણે છે એટલે એને ખબર પડે છે એટલું બધું એને ખાવાનું ઓછું કરી નાખ્યું છોડી દીધું ઉપવાસ ઉપર ઉપવાસ ચાલુ કર્યા કેમ આપણા શાસ્ત્રો એ જ કહે છે ભગવાને આપણું જીવન ભોગ માટે નહીં યોગ માટે ભોગો છે ને ભોગવા મળ્યા ખુલ્લી રીતે ઇન્દ્રિયોને ખુલ્લી મૂકીને તો એમાં વિનાશ જ છે એમાં આત્માનું કલ્યાણ તો નથી પણ આ શરીરનું પણ કલ્યાણ નથી એટલા માટે એક ભગવાનની આજ્ઞા એ કરીને જેવું શાસ્ત્રમાં કહ્યું હોય એવું એવી રીતે જમવાનું અને બીજું ભગવાનની પ્રસન્નતા મોટી વસ્તુ છે આજ્ઞાએ કરીને કરવું એ તો અઘરું છે સંતોએ આજ્ઞા કરી મંતવ્ય લખજો તમે બધા મંતવ્ય લખવા લાગ્યા પણ એ મંતવ્ય આપણે સંતોને રાજી કરવા લખીએ છીએ આવો ભાવ તમને ક્યારે થયો એ મંતવ્ય આપણે એટલા માટે લખીએ છીએ કે મહારાજ રાજી થાય એવો ભાવ થયો દરેક ક્રિયામાં આ ભાવ જો ભળી જાય ને હું જે કંઈ કરું છું ને મારા મહારાજને રાજી કરવા કરું છું પૂજ્યપાત ગુરુજીને રાજી કરવા કરું છું અને આ ભાવ ત્યારે જ જાગે દાદા ત્યારે અહંકાર સંપૂર્ણ શૂન્ય બની ગયો હોય ભાવ જેનો સદંતર ટળી ગયો હોય ત્યારે ના હૃદયમાં ડગલે ને પગલે મહારાજને રાજી કરવા મોટા પુરુષને રાજી કરવા કેવી સરસ વાત આવી સંતો શ્રીહરીના વચન પ્રમાણે જ ભોજન કરતા તેમાં ક્યારેય ભૂલ કરતા નહીં શિક્ષાપત્રીમાં મહારાજે એટલે લખ્યું સર્વેન્દ્રિયાની જેયાની રસનાતુ વિશેષતઃ અન્ન તેવું મન માણસના મન ઉપર અન્નની સીધી અસર છે માણસના વિચારોમાં આહારની સીધી અસર છે એટલા માટે આહાર શુદ્ધિ એ જીવનની દરેક શુદ્ધિનો પાયો છે બે જ છે માટે આવી રીતે મહારાજની આજ્ઞા પ્રમાણે અને મહારાજને રાજી કરવા જમતા જમતા કોળીએ કોળીએ મહારાજને સંભારી જમીએ એટલે મહારાજને રાજી કરવા જમીએ છીએ વખાણ કરતા કરતા શું ભજીયા બનાવ્યા છે ઓહો આવા ભજીયા તો ખાધા નથી હા ભાઈ રેસીપી લખી દેજો ભોજનના વખાણ કરતા કરતા એમાં જે મસાલા છે વખાણ કરતા કરતા એનો જે સ્વાદ છે વખાણતા વખાણતા જમવું એ પાપ છે ગુરુજીની આ નાની વાત જમવું એ પાપ નથી ગમવું એ પાપ છે જમતા જમતા આપણું મન ભોજનમાં આસક્ત બની જાય આ પાપ છે ભોજન કરતા કરતા આપણું મન મહારાજની મૂર્તિમાં હોય મહારાજને સંભારી કોળીએ કોળીએ મહારાજને સંભારી જમતા જઈએ તો એ ભોજન પણ ભક્તિરૂપ બની જાય કેવું બની જાય દાદા ભક્તિરૂપ બની જાય કારણ કે સંતો ભગવાન શ્રીહરિના વચનના મહિમાને અધિક જાણતા હતા સુખ મે સુખ અધિક હિ જે હરિ કે વચન કુ માનત તે હા કેવું સરસ લખ્યું સુખ મે સુખ અધિક હિ જે હા હરિ કે વચન કુ સંતો સર્વે સુખ માં સૌથી વધારેમાં વધારે સુખ શ્રી હરિ આજ્ઞા પાળવામાં માનતા હતા સંતો કેમાં સુખ વધારે માનતા હતા અને આપણે કેવા વધારે સુખ માનીએ છીએ સીધો હિસાબ નીકળેવો છે આ શાસ્ત્રો અરીસા જેવું કામ કરે છે અરીસા સામે તમે જઈને ઉભા રહો એટલે તમે કાળા છો ધોળા છો લાંબા છો ટૂંકા છો જેવા છો એવા દેખાવા લાગો જ વિધાઉટ એની કાઇન્ડ ઓફ પાર્સિયાલિટી વાત સાચી ખોટી દાદા તમે અરીસા સામે જાઓ હું તમને કહું દાદા યુવાન થવા લાગે પણ અરીસો શું કે તમને અરીસો જે છે એવું જ બોલ દેખાડશે કોઈ પણ પ્રકારનો પક્ષપાત રાખ્યા વિના ભેદભાવ કર્યા વિના રાજા છે છે કે કે સાધુ સંસારી જે જેવા એવા બતાવી દેશે આ શાસ્ત્ર તમને અને અમને બંનેને આપણા હૃદયનું સ્પષ્ટ કરી સ્પષ્ટ ચિત્ર કરી આપે છે કેટલું અદ્ભુત કોઈ સાહિત્યકારે લખ્યો છે આ તો સારું છે કે અરીસામાં ચિત્ર જ દેખાય છે આ તો સારું છે કે અરીસામાં ચિત્ર જ દેખાય છે બાકી જો ચરિત્ર દેખાવા લાગે ને તો સામે મોઢું મૂકે સામે જાઓ તમે જેવા હોય એવા ચરિત્ર તમારા કેરેક્ટર ચાલુ થઈ જાય દેખાવાના તો સામે જાય ખરો એટલા માટે લખ્યું અરીસામાં અને શાસ્ત્રમાં થોડો તફાવત અરીસો તમને ચહેરો બતાવે છે તમારું ચિત્ર બતાવે છે અને આ શાસ્ત્ર તમને તમારું ચરિત્ર બતાવે છે સંતો શું માનતા સંતો સૌથી વધારે સુખ કેમાં માનતા ભગવાનની આજ્ઞા પાળવામાં જ સૌથી વધારે સુખ છે અને આપણે સૌથી વધારે કેમાં સુખ માનીએ છીએ કોઈ ધનમાં કોઈ સ્ત્રીમાં કોઈ પદ પ્રતિષ્ઠામાં કોઈ વાહવાહમાં કોઈ વૈભવમાં કોઈ વિલાસોમાં કોઈ મોટી વ્યાસપીઠ મળી જાય એમાં કોઈ જાજા માણસો ભેગા થાય એમાં પણ ખરેખર સુખ કેમાં છે દાદા સુખ મે સુખ હા સૌથી વધારે સુખ હરી કે વચન કુ હા ભગવાનની આજ્ઞા પાડવામાં જ સુખ છે હમણાં જ સવારની કથામાં આપણે વચન વિધિની કથા પૂરી થઈ તમે બધા ભક્તો આ કથા સાંભળતા હતા આપણા આત્માને એકવાર જગઝોરી નાખે એવી અદભુત કથા હતી હા બે જ વાત યાદ રાખવાની છે ફરીવાર રિપીટ કરું વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું અગિયારમું ભગવાનની આજ્ઞા એક કરીને કરે અને ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો તમામ કર્મ એના ભક્તિ રૂપ બની જાય છે ભક્તિ રૂપ બન્યા એવા જે કર્મ છે એ જ જીવનું અત્યંતિક કલ્યાણ કરનારા છે આજ્ઞાએ કરીને કરીએ આજ્ઞાએ કરીને કર્યા પછી ઘણી આપણે આપણી જાતનો અહંકાર વધારી દેતા હોઈએ મેં કર્યું મારાથી થયું મારે લીધે થયું એની સફળતાનો યશ આપણે જાતે માથે મૂકી દેતા હોઈએ છીએ જેનો અહંકાર આપણને ખલાસ કરી નાખે ત્યારે જો ભગવાનને રાજી કરવા માટે કર્યું હોય ને દાદા તો કામ પૂરું થાય અતિ સારું થાય તો મનમાં શું થાય આ બધું મહારાજને લીધે થયું પાંચ પચાસ સો પાંચસો હજાર પાંચ હજાર માણસો વાહ વાહ કરે તો મનમાં શું થાય મુક્તાનંદ સ્વામીએ કહ્યું ને મહારાજ આ સળી તોડું ને આ સળીના બે ટુકડા કરું ને તો ભેગા ન થાય મુક્તાનંદ સ્વામી આવું બોલી શકે વિચારો વચનામૃત અંત્યનું વચનામૃત અંત્રમૃત એમાં ત્રણ કલ્યાણના સાધન બતાવ્યા અને એમાં ત્રણ કલ્યાણના સાધનમાં દાસપણું એ કલ્યાણનું ઉત્તમ સાધન બતાવી મહારાજ એમ બોલ્યા આવું દાસપણું તો આજે સત્સંગમાં મુક્તાનંદ સ્વામી અને ગોપાળંદ સ્વામીમાં છે મુક્તાનંદ ભગવાન જેવું ઐશ્વર્ય હતું બંને સદગુરુ પાસે પૂજ્યપાઠ ગુરુજી સરસ વાત કરે એક વાર કદાચ શ્રીજી મહારાજ અક્ષરધામ માંથી ન આવ્યા હોત અને એકલા મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હોત તો સર્વોપરી ભગવાન થઈને પૂજા વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા પોતે મહારાજ પ્રમાણ કરે છે કે આ મુક્તાનંદ સ્વામીને તો ભગવાનને લઈને જોઈએ તો ભગવાન જેવા છે આ મુક્તાનંદ સ્વામી ભગવાન જેવા છે એક બાજુ શ્રીજી મહારાજના ઐશ્વર્યો એક બાજુ ગોપાલંદ સ્વામીના ઐશ્વરીઓ મૂકવામાં આવે ને તો એક ત્રાજવું નીચું કે ઊંચું થાય નહીં આટલા ઐશ્વર્યો જે સદગુરુ ગોપાલંદ સ્વામીએ પૂર્યા અને મૂક્યા અને જેમના ઐશ્વર્યો આજે પણ દેખાય છે એ સદગુરુ એનું દાસપણું કેવું હતું સ્વામીના દાસપણાના દાખલાઓ બે ચાર એટલા અદભુત છે એટલા અદભુત છે ક્યારેક સભામાં લઈશું પણ આજે આપણે વાત સાંભળીએ છીએ કેવાનું ભગવાનને રાજી કરવાનું તાન ચૂકી જઈએ તો કાર્ય સફળ થાય તો આપણને અહંકાર વધી જાય કાર્ય નિષ્ફળ થાય તો આપણામાં નિરાશા આવી જાય હતાશ બની જઈએ આખી જિંદગી પછી ઊભા થવાનું મન ન થાય પણ ભગવાનને રાજી કરવા માટે કાર્ય કર્યું હોય સફળતા મળી તો પણ એની ઈચ્છા નિષ્ફળતા મળી તો પણ એની ઈચ્છા નફામાં પણ નારાયણની કૃપા નુકસાનીમાં પણ નારાયણની કૃપા નફો અને નુકસાન આ બંને કૃપાનું જ ફળ છે સુખ અને દુઃખ આ બંને ભગવાનનો જ પ્રસાદ છે આપણને ખબર નથી પડતી ઘણી વાર દુઃખમાં પણ ઠાકોરજીની કૃપા હોય જે સુખ ઉપજે તે આપે છે નહી કરે જે દુઃખ થી સુખ ઉપજવાનું છે એવું દુઃખ દયા કરીને મહારાજ પોતાના ભક્તને આપે છે પણ જે સુખ પરિણામે દુઃખને આપનાર છે એવું દુનિયાવી સુખ ઠાકોરજી પોતાના ભક્તને આપતા નથી કેવી સરસ વાત આવી સંતો સર્વે સુખમાં સૌથી વધારે સુખ શ્રીહરિની આજ્ઞા પાળવામાં માનતા હતા આપણે ખાલી જગ્યા પૂરજો આપણે સૌથી અધિક સુખ કેમાં માનીએ છીએ ફરવામાં રમવામાં ખાવામાં પીવામાં સ્ટોરમાં બિઝનેસમાં પૈસામાં સ્ત્રીમાં ધનમાં લોયાધામ પરિવારમાં ભક્તો આ સિદ્ધ ભગત ને નિષ્કામ સ્વામી આજ્ઞા કરી ચાલો ભગત શિકાગો જવાનું છે દુનિયામાં એમની છાપ એવી છે બંધિયા ગામના ડોસાભાઈ જેવી બંધિયા ગામના વેપારીઓ વાત કરતા કે અમે તો છે ને ગળા સુધી ડૂબેલા છીએ પણ આ સ્વામિયારણનો ભગત છે ને ડોસોભાઈ એ તો ચોટલી સાથે વ્યવહારમાં ડૂબેલો છે ગામના માણસો સમાજ આવી વાતો કરતા પણ ખરેખર વાસ્તવિકતા એવી હતી કે ડોસાભાઈ વ્યવહારમાં ડૂબેલા નહોતા મહારાજની આજ્ઞાથી ભગવાને જીવન આપ્યું છે શરીર આપ્યું છે પુરુષાર્થ કરવા માટે મહેનત કરતા હતા રાત દિવસ એમનો વેપાર ચાલતો પણ એક મહારાજની ટકોર થઈને વેપાર વ્યવહાર સંસાર બધું છોડી અને ગઢપુર રાજી થઈ ગયા જો દાદા ને એક જોડ મળી ગઈ લો ફાયદો દાદા ને છે આમાં હે અને એવું જ છે ને સંતો ની આજ્ઞામાં ભગવાન ની આજ્ઞામાં બધાને લાભ હોય દાદા એમાં બધાનું સારું હોય આશીત ભગતનું સારું હોય દાદાઓનું સારું હોય સંતો સારું હોય ભક્તોનું સારું હોય પીવળા રાજી થાય પણ આ એકલા ભગત માટે વાત નથી કરતા કથા સાંભળનારા બધા માટે કરીએ છીએ કે માયા છોડજો ઓછી કરજો બાકી આ માયા તો એવી છે ને ધોકાવી ધોકાવીને ઘરમાંથી બહાર કાઢે એવી છે ઘણા બિચારા માણસોને એવી રીતે ધોકાવ્યા છે ને દાદા નથી સહી શકતા નથી કહી શકતા ગઈકાલે કરી ભક્તનો ફોન આવ્યો ઇન્ડિયા થી વાત જાણી કોને કેવી વાત કોને કેવી વિચારો તમે આગ લાગી છે દાદા કરોડોપતિ અબજોપતિ અબજો પતિ મોટી મોટી ગાડી મોટા મોટા બંગલામાં રહેનારા માણસો સુખી નથી સૌથી અધિક સુખ ભગવાનની આજ્ઞા પાળવામાં છે આટલું ગણિત આ હરિચરિત્રાનું સાગરનું શ્રેષ્ઠ મેથેમેટિક્સ છે યાદ રાખજો મહારાજે શું કહ્યું છે આજે હરિભક્તો પ્રશ્ન પૂછે છે તમારામાંથી ઘણાએ ઘણા પૂછ્યો છે સ્વામી એક સ્ટોર મળે છે બહુ સારો બિઝનેસ છે પણ સ્વામી પેલું હું કે જાળી રાખીને હું કે ગ્રીલ છે ગ્રીલ ને ગ્રીલ છે સ્વામી સબવે છે સ્વામી તમે આજ્ઞા આપો તો કરીએ ભલા માણસ તમારા ખોટા ધંધામાં અમને શું પાર્ટનર બનાવો છો હાચું કેવું ને દાદા જે છે કહી દેવું સારું શું એવા પૈસા તમારા ઘરમાં આવશે એ તમને શાંતિ આપશે શું એવા પૈસા કદાચ તમારા ઘરમાં આવશે તમને સુખ આપશે ભગવાનની આજ્ઞા લોપીને મળેલા પાંચ પચાસ પૈસા કદાચ આ લોકમાં બે પાંચ દિવસ તમને લાગશે બહુ સારું થયું ઘર સારું બન્યું ગાડી સારી આવી પણ એકાદ જ ફટાકડો એવો ફૂટી જશે ને કા મોટો રોગ આવશે ઘરમાં મોટો પ્રોબ્લેમ સર્જાશે ઈ પૈસા તમે ટીપે ટીપે ભેગા કર્યા છે અને એક સાથે બધા ઘરમાંથી ઉડી જશે ભગવાનની આજ્ઞા પાડવામાં આજ્ઞા પાળતા કદાચ સુકો રોટલો મળશે ને એમાં સુખ છે કદાચ ઝૂંપડામાં રહેવાનું થશે ને એમાં સુખ છે આગના લોપીને કદાચ મહેલ મળશે ને તો એ મહેલ પણ સોનાની લંકા હશે ત્યાં હનુમાનને ને આવવું પડશે ભગવાન રામચંદ્ર ને આવવું પડશે નક્કી કરો ક્યાં રહેવું છે કે રાવણ જેવા મહેલમાં આજના માણસનું એક સૌથી ખરાબમાં ખરાબ મેથેમેટિક્સ એકવીસમી સદી નો સૌથી મોટો રોગ એક છે કયો રોગ માણસની વિકૃત અને અવળી માનસિકતા દરેક માણસના મનમાં એક મેથેમેટિક્સ એવું ફિટ થઈ ગયું છે કે ભાઈ ભગવાનની આજ્ઞા પાળીએ ને તો કે લાખો પતિ તો નાથ થઈએ થઈ ભગવાને જેમ કીધું છે એમ બધું જો કરવા જઈએ તો કળિયુગમાં જીવાય જ નહીં અને સ્વામી તો મંદિરમાં બેઠા છે એટલે બોલે પણ એ જો સંસાર સંસારમાં ખબર પડે આમ ઘણા કે તમે વારંવાર સાંભળવું છે સાચી વાત બધા હશે અમે ઘરે ઘરે આ સાંભળીએ છીએ હમણાં ઓસ્ટિન ગયા તો બે ત્રણ ભક્તો આવી વાતો કરતા હતા બોલો મારી હાજરીમાં જ કે બાપજી પણ તમે કેવો બધું સમજવું પડે ને અમે ક્યાં તમને કહીએ તમે ઘર છોડી દો અમે ક્યાં કહીએ તમે જવાબદારી છોડી દો પરિવાર છોડી દો નોકરી છોડી દો ધંધો છોડી દો અમે ખાલી એટલું જ કહીએ છીએ જેમાં ભગવાનની આજ્ઞા નથી એવું કામ છોડી દો તમે આનાથી વધારે અમે કહીએ છીએ શાસ્ત્રની વાત છે એટલે બોલું છું બાકી તો અમેરિકામાં આવી વાત કરવી અઘરી છે થોડી વારંવાર દાદા પ્રશ્ન આવે છે બોલો હમણાં એ આ કથા સાંભળતા હશે ફોન આવ્યો હતો કે સ્વામી આવો એક બહુ સારો બિઝનેસ મળે છે બહુ સારા ચાન્સ છે શું કરું ધંધામાં રોકાણ કરવું છે લાખ ડોલરની નોકરી છે એકસ્ટ્રા લાખો ડોલર પડ્યા છે રોકવા છે કેમાં એ આવા ખોટા ધંધામાં ધંધો તો બોલાય પણ આગળ ખોટા ધંધામાં ત્યારે દુઃખ થાય તમે ઇન્વેસ્ટમેન્ટ કરો સારી જગ્યાએ કરો આ દુનિયામાં હજારો એવા કામ છે ઓનેસ્ટ કામ છે જેમાં ભગવાનની આજ્ઞા નથી લોપાતી ટૂંકમાં મીટનો જે બિઝનેસ છે હું સ્પષ્ટ કહું છું તમને જેમાં પશુ હત્યાઓ છે મીટ ખાવું એ પાપ છે વેચવું એ પાપ છે ખરીદવું એ પાપ છે એમાં પૈસા રોકવા છ પ્રકારના પાપ આપણા શાસ્ત્રોમાં વારંવાર લખ્યા છે એ સિવાયના તમે જે ધંધા કરો છો બીજા નાના મોટા કે દરેક ધંધામાં ખોટું તો થઈ જ છે બરાબર વેપારી હોય કાપડ વેચે છે તો એમ આ કાપડ મેં દસ ડોલરમાં લીધું છે તમને પંદર ડોલરમાં આપું તો કોઈ નથી લેવાનું સાચું બોલશે કોઈ નહીં લે એને કેવું જ પડશે કે આ કાપડ આમ તો મેં સત્તર ડોલર માં પડ્યું પણ તમે આપણા નજીક ના છો એટલે સોળ ડોલર માં રાખો ત્યારે રગજગ કરતા પેલો પંદર માં લઈ જાય તો એને બે ડોલર નો ફાયદો થાય 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 પણ આ અસત્ય એવું નથી કે જેમાં કોઈ જીવની કોઈની હત્યા બિઝનેસ હોય બરાબર ક્યારેક તમે ત્રીસ ડોલર લો કોઈ મોટેલમાં સારો બિઝનેસ પિકઅપ હોય તો પચાસ ડોલર લઈ લો સાહીઠ ડોલર લઈ લો એવું અસત્ય નથી કોઈનું ગળું કાપી નાખે સમજો છો ને આર્ગ્યુમેન્ટ કરનારા કરે છે કે કયો એવો ધંધો છે કે જેમાં અસત્ય હોય જ નહીં હું શાસ્ત્ર પ્રમાણે તમને વાત કરું છું મહારાજની આજ્ઞામાં સુખ છે આજ્ઞા ક્યાં છે કે મીઠ જે ક્રિયા હોય એમાં ભગવાનનો ભક્ત ન પડે એ આજ્ઞા છે ત્યાં સુધી શાસ્ત્રમાં લખ્યું બીજી બધી પ્રક્રિયાઓ છે ધંધા વ્યાપારની એમાં થોડું ઘણું અસત્ય હોય તો પણ તમે જે ભગવાનની સેવા કરો છો તમે જે ભગવાનની ભક્તિ કરો છો તમે જે સંતોને થાળ આપો છો એ તમારો થાળ અમે જમી અમે ભજન કરીએ છીએ અમારું ભજન તમને મળે છે અમારું તપ તમને મળે છે જેના પ્રતાપે તમારો એ પાપ ધોવાય છે એમ જ છે ને દાદા આ દશાંશ ને વિશાંશા માટે લખ્યો ભગવાનનો ભાગ કાઢવો શા માટે લખ્યો જૂના સમયમાં એવું કહેવાતું ખેડૂત ખેતી કરે તો એ આખા ખેતરમાં ખેડે ને દાદા તો એ ખેડતા ખેડતા અનાજ પાકે એક ખેતર ખેડે અનાજ પાકે એમાં એક ચાસ જીવોની હત્યા થાય અંદર નાના અળસિયા નાની જીવાતો કેટલા જીવ જંતુઓ ત્યારે એક ખેતરમાંથી અનાજ પાકે છે પણ આ કુદરતી પ્રક્રિયાને કોઈ રોકી શકે એવું હતું જ નહીં એટલે ધાન્યની શુદ્ધિ માટે અન્નની શુદ્ધિ માટે એ ખેતરનો જે અન્નનો ભાગ હોય એમાં પહેલો દસમો ભાગ ભગવાનને અર્થે વાપરવામાં આવતો આ કેટલી જૂની પ્રક્રિયાઓ બધી હતી હું તમને કહેવા એ માગું છું કે બને ત્યાં સુધી મહારાજની આજ્ઞામાં સુખ છે એ આજ્ઞા પ્રમાણે આપણે રહીએ શ્રીહરિની આજ્ઞાના ભંગથી મળતા સુખને તેઓ દુઃખ ગણતા અર્થાત તેઓ વચનથી મોટું કોઈ સુખ ગણતા જ નહીં અધિકન સમજત સુધીનું સર્વે સુખ મળતું હોય તો પણ તેને સંતો શ્રીહરિના આજ્ના વચન થી અધિક ગણતા નહીં વચન ને અનુસાર જે સુખ મળતું હોય તેને જ તેઓ અધિક માનતા એક એક સદગુરુ સંતોના આધાર સ્વામીના નોંધેલા શબ્દો આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના મુખારવિંદ માંથી પ્રગટેલા શબ્દો ફરી વાંચું છું અક્ષરધામ સુધીનું સર્વે સુખ મળતું હોય તો પણ તેને સંતો શ્રીહરિના આજ્ઞા વચનથી અધિક ગણતા નહીં વચનને અનુસારે રહેવાથી જે સુખ મળતું હોય તેને જ તેઓ અધિક પ્રાપ્તિ માનતા હતા શ્રીહરિના આજ્ઞા વચન બહારનું જે અધિક સુખ કહેવાતું હોય તેને સંતો યમપુરીના જેવું દુઃખરૂપ જાણતા તે સંતો બધા આ રીતે આજ્ઞા પ્રમાણે વર્તા હતા તેમની મોટા એ મુખથી શું કહેવી સંતો આવા મહાન હોવા છતાં જે કુબુદ્ધિ વાળા છે તે બધા સંતોના મહિમાને ક્યારેય સમજતા નથી લો એસે કબહું મહિમાન જાનત સબહું એસે સે સંતકો કબુદ્ધિ કબહું સો મહિમાન सबहु। अति भाग्य देखे दे आवत ताके अति भाग्य दे देहोय जाके महिमा देखे में आवत ताके संतो आवा महान हता संतो आवा पवित्र हता સંતો આવા દિવ્ય હતા તેમ છતાં કુબુદ્ધિ વાળા જે જીવો હતા એ સંતોના મહિમાને ક્યારેય સમજતા નહીં સૂર્યના પ્રકાશથી આખી પૃથ્વી ઝગમગી ઉઠે હા ખૂણા ખૂણા ઝળહળી ઉઠે પણ ઘુવડ આંખો એમાં તેજ આવે એમાં પ્રકાશ પથરાય આ દુનિયામાં મહિમા વિનાનો જીવ એટલે ઘોડ જેવો છે જે સાધુને જોઈને આખી દુનિયાને સુખ થાય આનંદ થાય આશીર્વાદ મળે એ સાધુને જોઈ ઘુવડ જેવા જીવો આસુરી જીવો અજ્ઞાની જીવો નેગેટિવ વિચારવાળા જીવો એને અભાવ આવે આપણે હમણાં જ વિડીયો બતાવ્યો હતો ને મુક્તાનંદ સ્વામી જમવા બેઠા કોઈ વગર લેવા દેવા પેલા માણસે અભાવ લીધો ઓ હો હો આ સાધુ તો જીવડા ખાય છે બોલો લેવા દેવા વગર કારણ વિના સાધુનો કેવો દ્રોહ કર્યો અને પરિણામે જમવા બેસે અને એના થાળમાં જ્યાં રોટલા પીરસાય ને અને અડે ત્યાં તો એમાં જીવાત દેખાય પાંચ પાંચ દિવસ વીતી જાય અન્નનો ટુકડો મોઢામાં મૂકી ન શકે સાધુના દ્રોહ નું ફળ વચનામૃતમાં શ્રીજી મહારાજ બોલ્યા જો દાદા સંભળાવો મહારાજના મહારાજના ઓરિજિનલ શબ્દો એક વાર નહીં બે વાર નહીં એટલા માટે તમને સંભળાવું છું ફરી વાર આ વાત સંભળાવી ન પડે તમે પાકી કરજો ડાયરીમાં લખજો હવે તમે મંતવ્ય જે લખો છો ને એમાં બધી આ બધી વચનામૃતની વાત સાગરની વાત મુદ્દાની વાતો જે હોય ને એવી વાતો લખો મધ્ય પ્રકરણનું વચનામૃત છે જીવન દોરીનું વચનામૃત મહારાજ બોલે છે જેનું રૂડું થાય છે તે ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે સાંભળજો હજી જેનું રૂડું થાય છે તે પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે અને જેનું ભૂંડું થાય છે તે પણ ભગવાનના ભક્તના દ્રોહમાંથી જ થાય છે લો આ દુનિયામાં જે કંઈ સારું છે ને તમે નહીં હું નહીં આ વચનામૃતની વાત નથી કરતો તમે જાણો છો મારે તો અંગ્રેજી આ વિદેશી સાહિત્ય પણ પુષ્કળ વાંચવાનું છે આ વિદેશના માણસો પણ આ જ ભાવ થોડું જુદી રીતે રજૂ કરે છે એ લોકો એમ કે છે કે આ દુનિયામાં જે કંઈ માણસ પાસે સારું છે એ કોઈકના આશીર્વાદનું ફળ છે શું વાત થયા એક જ વાત થઈ જેનું રૂડું થાય છે એ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે સેવા ત્રણ રીતે થાય મન કર્મ અને વચને કરીને કર્મ થી સેવા એટલે તમે ધોતિયા ઉઢાડો છો રસોઈ આપો છો પગ દબાવો છો આ બધી સેવા કેવી કહેવાય કર્મની સેવા વચનની સેવા એટલે કઈ સંતોના મહિમાની વાતો કરીએ છીએ સાંભળીએ છીએ આ બધી વચનની સેવા છે અને મનની સેવા કઈ સંતો પ્રત્યે અહોભાવ થાય સંતો પ્રત્યે દિવ્યભાવ થાય સંતોને જોઈ આપણા મનમાં અહો 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 થવા લાગે આપણું અંતર ભરાઈ જાય મન કર્મ વચને કરીને સંતોની ભક્તોની સેવા થાય જે કંઈ સારું છે આપણા જીવનમાં સુખ છે શાંતિ છે સમૃદ્ધિ છે આ બધાનું મૂળ મહારાજ એમ કહે છે ભગવાનના ભક્તની સેવા ભગવાનના સંતની સેવા એ જ છે ऐसे संत को कुबुद्धि कब हूँ सो महिमान सब हूँ अति भाग्य उदय हो जाके महिमा देखे में आवतता के अति भाग्य उदय हो जाके જેના અનંત જન્મોના પુણ્ય ઉદય થાય ને જેના ભાગ્ય જાગી ગયા હોય ને એવા જીવને જ સંતોનો મહિમા સમજાય છે દાદા દાદા તમે ભાગ્યશાળી ભાગ્યશાળી હા કથા સાંભળનારા તમે ભક્તો આપણે બધા ભાગ્યશાળી એટલા માટે આપણને સાચા સંતોનો મહિમા થયો પૂજ્યપાત ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સદગુરુના જીવનમાં આપણને દિવ્ય ભાવ થયો એવા સંતમાં આપણને દિવ્ય દર્શન થયા આપણા લોયાધામ પરિવારના સંતો આપણા શ્રીજી સ્વામી હોય નિષ્કામ થયો તમારા જીવનમાં અભ્યાસ કરો કેટલા બધા પ્રકારના સાધનો છે તપ કરવું દાન કરવું યજ્ઞ કરવો વ્રત કરવો નિયમ અનંત પ્રકારના સાધન છે પણ આ બધા સાધન કરતા તમે અભ્યાસ કરો ભગવાન અને ભગવાનના સંતો ભક્તોમાં મારે દિવ્યભાવ અખંડ રાખવો છે થોડા દિવસ તો તમે જુઓ થોડા દિવસ તો તમે જુઓ મેં વચ્ચે વાત કરી હતી ને એક સંતની આ વાત મેં વાંચી મને ખૂબ આનંદ થયો ખૂબ આનંદ થયો શું વાત હતી ભગવાનમાં જેને દિવ્ય ભાવ છે ને એ ખૂબ સુખી છે હે દાદા પીવડા મહારાજમાં જેને દિવ્ય ભાવ થાય વડતાલના હરિકૃષ્ણ મહારાજમાં જેને દિવ્ય ભાવ થાય ખૂબ સુખી છે પરંતુ ભગવાનમાં જેવો દિવ્ય ભાવ છે એવો ને એવો ભગવાનના સંતોમાં થાય ને તો એ અતિ સુખીઓ છે પરંતુ ભગવાનમાં અને સંતોમાં જેવો દિવ્ય ભાવ છે એવો હરિભક્તોમાં પણ જો થઈ જાય ને તો સદા સુખીઓ છે ખૂબ સુખી એટલે કે સુખી અતિ સુખી અને સદા સુખી આ ત્રણ માંથી દાદા તમને પૂછું તમારે સુખી થવું છે અતિ સુખી થવું છે કે સદા સુખી થવું છે તમે શું ચોઈસ કરશો વાહ તમે દાદા બે એક સાથે બોલે લો ભગવાનમાં જેને દિવ્ય ભાવ છે એ સુખી થાય છે ભગવાનમાં ને સંતોમાં જેને દિવ્ય ભાવ છે એ અતિ સુખી થાય છે પણ ભગવાન ભગવાનના સંતો અને ભગવાનના ભક્તોમાં પણ જેને દિવ્ય ભાવ છે સદા સુખી થાય છે અખંડ ભરેલો રહે છે એના અંતરમાં આઠે આનંદ આનંદ ને આનંદ હોય છે બોલો આવા ભક્તો મેં જોયા છે આવા ભક્તો મેં જોયા છે એટલે કહું આપણા આ દાદાઓ છે ને ભીખુ દાદાની સેવન્ટી સેવન વર્ષની ઉંમર છે તમે જુઓ કેટલો દાદા ઘનશ્યામ દાદા કેટલો મહિમા છે મેં મારી ડાયરીમાં પાંચ સાત આઠ પ્રસંગો દાદાઓના લખ્યા છે મને એમ થઈ ગયું આટલો બધો દિવ્ય ભાવ આવો ભાવ જો થઈ જાય ને તો આ શાસ્ત્રો વાંચવાની સાંભળવાની જરૂર જ નથી આ બધી ઉપાધિ આપણે એટલે જ કરીએ છીએ મહિમા જાગે પણ મહિમા ત્યારે જાગે અનંત જન્મ ના પુણ્ય જે ગઈકાલે સાંભળી હતી જેના હૃદયમાં ભગવાન છે એને સંતોમાં રૂચિ થાય છે સંતોમાં હેત થાય છે બીજી વાત આજે સાંભળી અનંત જન્મના પુણ્ય જેના ઉદીત થાય એને જ સંતોનો મહિમા સમજાય છે બંને શ્રીમદ ભાગવતમાં રામચરિત માનસમાં આપણા અનેક જગ્યાએ આના વાત આવે છે એટલે કરું છું વારંવાર આ વાત અને ત્રીજી વાત શાસ્ત્રોમાં જે આવે છે જેના ઉપર ભગવાનની કૃપા થાય છે ને એને જ સંતોમાં પ્રેમ થાય છે સંતોમાં હેત થાય છે ભલે ત્રણેય વાત શબ્દો જુદા જુદા હોય વાતોના શબ્દ જુદા જુદા ભાવ એક જ છે ભગવાનની કૃપા હોય એને સંતોમાં હેત થાય જન્મના પુણ્ય થયા હોય એને સંતોમાં ભાવ જાગે સંતોનો મહિમા જાગે કે જેના હૃદયમાં ભગવાન હોય એને સંતોમાં રૂચિ થાય દાદા વાત ત્રણેય જુદી છે પણ ભાવ તો એક જ છે ને આપણે ભાગ્યશાળી તો છીએ કે આપણને આ ભાવ જાગ્યો છે એટલે તો આ કથા સાંભળીએ છીએ ને રોજ આપણે ભાવ જાગ્યો છે એટલે તમે એટલે દૂર છો છતાં લોયા માં બેઠા છો એવો તમે રોજ આ કથા વાર્તાનો લાભ લો છો મહિમા સાથે કથા સાંભળો છો મહિમા રાખીને આ કથામાં તમે મંતવ્ય લખો છો કરવાનું એટલું જ છે કેટલું દાદા કથામાં બેઠા હોઈએ ત્યારે જેવો મહિમા હોય ને આ કથાની કલાક દરમિયાન જેવો મહિમા હોય ને એવો બાકીની ત્રેવીસ કલાકમાં આવી જાય ને તો પૂરું થઈ ગયું દાદા બોલ્યા આવું સાંભળીએ કે વાંચીએ કે બોલીએ ત્યારે તો આમ રૂવાડા ઉભા થઈ જાય કે આવું આવું કરવું જોઈએ પણ પાછો અડધો પોણો કલાક થાય એટલે બોલો શું થાય હે સમજી ગયા તમે આટલું કરવાનું છે દાદા અવગુણ લે છે સંતોમાં અનંત અને અપાર સદગુણ હોય છે છતાં અવગુણ લેનારાને તે સદગુણ દેખાતા નથી જેમ ગાયના આચળ પાસે ચોંટી રહેનારી ઈતરડી ગાયનું દૂધ પીતી નથી ગાયનું લોહી પીવે છે તેમ કુબુદ્ધિ અને દુર્ભાગ્ય વાળા લોકો સંતોની સાથે રહીને પણ તેમના સદગુણોને તજી અવગુણ લે છે વાત મહત્વની મુદ્દાની સમજવા જેવી છે ભારે વાત છે કામની વાત છે ઉતાવળથી પૂરી કરી દઉં તો ચાલશે નહીં ઉતાવળથી આંબા પાકે નહીં તો કલ્યાણ તો કેમ પાકે માટે આપણે આ વાત બે દિવસ સુધી વિચારીશું કાલે તો શુક્રવાર ને કાલે પૂજ્ય ગુરુજીની અમૃતવાણીનો લાભ લઈશું શનિવારે મંદિરમાં સમયો છે તે દિવસે શનિવારના સમયમાં આપણે મહત્વની વાત છે એટલે થોડી સાંભળવી છે હનુમાન જયંતિના પ્રસંગને અનુરૂપ પણ છે તો શનિવારના દિવસે આપણે આ વાત સાંભળીશું સાંભળનારા બધાને મારી કડક સૂચના કે શનિવારના દિવસે ગમે તેને મંતવ્ય પૂછવાનો છું તૈયારી સાથે બધા આવજો તો ચાલો ભક્તો આ વાત આપણે શનિવારના દિવસે શ્રવણ કરીશું બોલો ઘનશ્યામ મહારાજની જય શ્રી